देवभूमि द्वारका जिल्लाना सलाया गामे पाणी प्रश्ने लोकोना हल्ला बोल अने विशाळ रेली साथे लोको नगरपालिकाए पहोंच्या हता। खंभाळिया तालुकाना सलाया नगरपालिकाना पूर्व प्रमुख सालु भगाड़नी आगेवानीमां स्थानिक लोको रस्ता पर उतरी आववानुं सामे आव्युं छे। सलायामां 10 थी 15 दिवसे अने क्यारेक एक महिनामां पाणी वितरण करवामां आवता लोकोमां जन आक्रोश फैलायो हतो। पूर्व प्रमुखनी रेलीमां विशाळ संख्यामां ग्रामजनो पण जोड़ाया हता। उनाळानी ऋतुमां पीवाना पाणीनी समस्याथी लोको त्रस्त बनता पालिका कचेरी खाते पहोंच्या हता। लोकोने पीवाना पाणीथी छुटकारो मळे ते प्रकारे सरकार व्यवस्था करे तेवी स्थानिकोनी मांगणी छे। रेलीमां 2000 जेटला लोकोनी उपस्थितिमां चीफ ऑफिसरने आवेदनपत्र पण पाठवामां आव्युं हतुं। અમે આજે 2500 પબ્લિક ભાઈ ભાઈ બધે આવ્યા હતા નગરપાલિકાએ રજૂઆત કરવાને આવેદન પત્ર વે દીધું કે 15-16 દિવસ પાણી આવે છે તો અમે એને રિક્વેસ્ટ કર્યો કે ભાઈ અઠવાડિયામાં પાણી દો તો આપની મહેરબાની અને અમે એને રિક્વેસ્ટ કરીને કીધું છે ને એ અમને આશ્વાસન દીધું છે એટલે અમે ચીફ ઓફિસરને સરકારને વિનંતી કરીએ છીએ કે અમને આ પાણીનું બંદોબસ્ત કરી દે। આગામી દિવસોમાં પાણીનો સમસ્યાનો હલ નહીં આવે તો શું કરશો? તો અમે ગાંધીજીની માર્ગે અમે આંદોલન કરીને અહીંયા એની સામે બેસશું। સલાયામાં છેલ્લા ઘણા સમયથી આ પાણીમાં ખૂબ જ પ્રશ્નો આવે છે। પાણી વિતરણ કોઈ વાર 10 દિવસે 12 દિવસે થતું હોય છે। જે અનિયમિત પાણી વિતરણ બાબતે આજ રોજ સલાયાના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સાલુભાઈ ભગાડ એટલે કે સાલુ પટેલની આગેવાનીમાં એક વિશાળ રેલી યોજાણી હતી। 11 વાગે હુસેની ચોક ખાતે આ રેલીએ પ્રસ્થાન કર્યું હતું। આ રેલીમાં અંદાજે 2000 થી 2500 જેટલા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને ત્યાંથી ચાલી અને બેનરો તથા નારા લગાડી અને નગરપાલિકા સલાયા કચેરીએ પહોંચેલા હતા। ત્યાં હાજર ચીફ ઓફિસર સાહેબે અમારું આ રેલીનું આવેદનપત્ર સંભાળી અને અમને સાંભળ્યા હતા અને અઠવાડિયાની અંદર આ પાણી વિતરણ વ્યવસ્થા નિયમિત થશે તેવી અમને ખાતરી આપી હતી અને આ રેલી અમે અહીંયા પૂર્ણ કરી હતી। અત્રે પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવી રહેલ છે। આ સમયગાળા દરમિયાન જીબી તરફથી વીજળીનો એક કાપ આવેલ હતો અને બીજા 2-3 દાડા પણ વીજળીમાં થોડુંક ડિસ્ટર્બન્સ થતા પાણી પુરવઠા વિતરણમાં થોડીક અનિયમિતતા જળવાયેલ હતી, પરંતુ એ પાછું થઈ ગયેલ હોય યથાવત અમો લોકોની પાણીની ફરિયાદ ટૂંક સમયમાં સમેટાઈ જાય તે પ્રકારના પ્રયત્ન કરી રહેલ છે અને લોકોને પાણી નિયમિત મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ। જયસુખ મોદી, જામ, ખંભાળિયા।